પહેલાની વાત કરવા જઈ રહ્યા છે કે તમને જાણીને પણ નવાઈ લાગશે. એક નહીં, સો નહીં, પણ અસંખ્ય ચામાચીડિયા વચ્ચે એક દિવ્યાંગ મહિલા છેલ્લા 3 વર્ષથી ચામાચીડિયા સાથે પોતાના ઘરમાં એકલા રહે છે અને તંત્ર પાસે મદદ માટે હાથ લંબાવ્યો છે. જી હા, જોવો અમારો આ વિશેષ અહેવાલ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બજાર ચોક વિસ્તારમાં આવેલ ગુર્જરની પોળમાં રહેતા કલાબેન પવિનચંદ્ર પંડ્યા, કે જેઓ પોતે આંખે દિવ્યાંગ છે, પણ પોળમાં આવેલા તેઓનો આ પોતાનું મકાનમાં કેટલાક વર્ષોથી રહે છે. ત્યાં છેલ્લા 3 વર્ષથી તેમના ઘરની એક નહીં, સો નહીં, પણ હજારોની સંખ્યા બંધ ચામાચીડિયાઓ તેમના ઘરમાં જ ઘર કરી ગયા છે અને જેને લઈને તેઓ પોતે કંટાળી ગયા છે, તો પોતે ડરી રહ્યા છે અને ભગવાનને આશરે ઘરમાં રહી રહ્યા છે. તો પોતે આંખે દિવ્યાંગ હોવાથી પોતાની રીતે ઘરનું કામકાજ પણ તે જાતે જ કરી લે છે. તો તેમના ઘર તેમની મદદ માટે ચામાચીડિયાની બી કે કોઈ પણ વ્યક્તિ જવા પણ તૈયાર નથી. તો હાલ તો પોતે આંખે દિવ્યાંગ છે, જેથી તેઓ જ તેમના ઘરમાં કેટલાક ચામાચીડિયાઓ છે તેવી દેખી કે ગણી શકતા નથી. પણ ચામાચીડિયાઓનો અવાજ અને ચામાચીડિયાને લઈને તે ઘરમાં થતો બગાડ તેનો અહેસાસ કરે છે અને પોતાનું ઘર પોતે જ સાફ કરે છે. ત્યારે હાલ તો હવે આ ચામાચીડિયાને લઈને તંત્ર સામે હાથ લંબાવ્યો છે. ત્યારે જોવા રહ્યું કે શું આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ આ બે સહારા દિવ્યાંગ મહિલાની વહારે તંત્ર આવશે કે કેમ, તે તો જોવા રહ્યું. મારા ઘરમાં 2-3 વર્ષથી ચામાચીડિયા નીચે ઉતરી પડ્યા છે. હા, મને આંખે દેખાતું નથી અને વત્તા ઘર મેં રહેવાનું તે મને કરડવાની બીક લાગે છે. તો આ ચામાચીડિયાનો નિકાલ કરવા માટે કોઈ ભાઈઓને મોકલો. હા, એકલી જ છું, ભગવાન આશરે રહું છું. કઈ નઈ, ખાસ બે રહેવાનું ઘરે. ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા.